કેમ છો બાળકો? મજામાં ને? આપણે શાકભાજીની ઓળખ શીખ્યા, બરાબર? મેં તમને સૌથી પહેલી વિડીયોમાં દરેક શાકભાજી બતાવ્યા, પછી મેં કાલે તમને બતાવ્યા કંદમૂળ. કંદમૂળ એટલે શું? કે જમીનમાં ઉગતા શાકભાજી. હવે આનામાંથી છે ને હું અમુક વસ્તુ તમે જે સલાડ તરીકે ખાવ છો ને, જે શાકભાજી તમે કાચું ખાઈ શકો ને, એ હું તમને આજે બતાવવાની છું. તમે ઘણા લગ્નમાં જતા હશો, કોઈક જમવાનામાં જતા હશો કે કોઈક બીજી જગ્યાએ, તો સલાડ ડેકોરેશન પણ દેખવા મળે છે, બરાબર ને? એ સલાડમાં કઈ કઈ વસ્તુ વપરાય, કયા કયા શાકભાજી વપરાય છે હું તમને આજે બતાવું છું, બરાબર ને? એ આપણે કાચા ખાઈ શકીએ છીએ. આપણે બટાકો, તો બટાકો કાચો ખવાય ના, એને બાફવો પડે કે એને તળવો પડે, એનું શાક બને, એની ચીપ્સ બને. પણ હું જે બતાવું છું ને એ તમે કાચા ખાઈ શકો છો, બરાબર ને? તો આ સૌ પ્રથમ શું છે? ગાજર. દેખો ગાજર, ગાજરને તમે છીણીને બનાવો એનો હલવો બને, બરાબર? પણ ગાજર તમે કાચું ખાઈ શકો છો સલાડમાં. આ શું છે? ટામેટું. આ છે ટામેટું. ટામેટું કયા કલરનું છે? દેખાય છે ને તમને? લાલ કલરનું. આને બી તમે સલાડમાં વાપરી શકો છો, બરાબર ને? આ શું છે? કાકડી. કાકડી કયા રંગની દેખાય? લીલા રંગની. એનામાં પાણીનું પ્રમાણ વધારે છે, તમારા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. આ શું છે? બીટ. બીટ કયા કલરનું છે? ઉપરથી કથ્થઈ કલરનું આવે અને અંદરથી લાલ કલરવાળું. આ બીટ ખાવાથી તમારા શરીરમાં લોહી વધે. તમે જસ્ટ ડૉક્ટર છે ને ઘણીવાર એવું કહે છે બીટ ખવડાવો, કાચું ખાઈ શકો આ બીટ, સૌથી સારું શરીર માટે છે. એનામાં લોહીનું પ્રમાણ, લોહીના તત્વો વધારવાથી તમારા શરીરમાં લોહી આનાથી વધે છે, બરાબર? આ છે મૂળો. આને પણ તમે સલાડમાં ખાઈ શકો છો, બરાબર ને? આ છે ડુંગળી. તમે ઘણા તમારા મમ્મી પપ્પા શાકભાજી બનાવતા હશે, કોઈ શાક બનાવતા હશે, તો એનામાં પપ્પા એવું કહેતા હશે કાચી ડુંગળી સુધારી આપને, તો આ ડુંગળી પણ કાચી ખાઈ શકાય. આ છે કેપ્સિકમ. તમે દેખ્યું હશે આ કેપ્સિકમ, મેં તમને બતાવતા લાલ લીલા પીળા ત્રણ કલરના. દેખો આઈડિયા, લાલ લીલા પીળા ત્રણ કલરના ને સલાડ ડેકોરેશનમાં આ હોય છે, એટલે તમે આને કાચું ખાઈ શકો છો, બરાબર ને? આ શું છે? ધણા. ધણા તમારી આંખ માટે સૌથી સારા છે. જ્યારે સલાડ ડેકોરેશન હોય ઉપર તમારે થોડુંક વેરિએશન કરવા માટે આ નાખી દે છે, બરાબર? આ શું છે? પત્તાગોબી. પત્તાગોબી બી તમે કાચી ખાઈ શકો છો. એનામાં સેજ, મીઠું, લીંબુ અને મરી નાખો તો એનો ટેસ્ટ બહુ સારો હોય છે. આજકાલ તો લોકો ડાયટ ફૂડ બહુ પસંદ કરે છે, એટલે આ સલાડ તમારે શરીર માટે હેલ્ધી અને પૌષ્ટિક છે, બરાબર ને? બીજું છે ને વિદેશી છે. દેખો આ છે બ્રોકલી, હવે દાહોદમાં મળે છે. પછી આ લેટસ. લેટસ છે. આ ફુદીનો બી તમે મિન્ટ તરીકે ખાઈ શકો છો કાચો. ઘણા છે ને વટાણાની સીંગ પણ કાચી ખાય છે. ઘણા વટાણાની સીંગ પણ કાચી ખાય, એના દાણા ફોલીને આપણે બાફીને ખાઈએ છીએ કે શાકમાં દાણા નાખીએ છીએ, પણ ઘણા એને કાચા દાણા ખાઈ શકે છે, બરાબર ને? તો મેં તમને આજે શું શીખવાડ્યું? સલાડ, બરાબર? તો આપણે હવે નવી વિડીયોમાં મળશું. આવજો.